ભાવનગરની વાત આવે એટલે કૃષ્ણકુમાર સિંહજીની યાદો તાજી થાય, જે પહેલા એવા રાજવી હતા જેમણે ભારતમાં ભળી જવાની સૌથી પહેલા જાહેરાત કરી હતી. આજે તે ભાવનગર શહેરમાં 10 લાખ લોકોની વસ્તી છે, પરંતુ અહીં હજુ વિકાસ જોઈએ એટલા પ્રમાણમાં નથી પહોંચ્યો. કારણ કે આજે પણ 20% લોકો ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂર છે. જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ શહેરોમાં વસ્તી વધી રહી છે. તાજેતરમાં જ ભાવનગરમાં 5 ગામડા ભેળવવામાં આવ્યા છે, તેવામાં હાલની તકે વસ્તીના પ્રમાણમાં 20% લોકો પાસે ઘર નથી. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસનું કામ પણ થઈ રહ્યું છે, છતાં લોકો પાસે ઘર નથી, તે કડવું સત્ય છે. આ વસ્તી માટે થઈને આપણે એક ઘરમાં 4 વ્યક્તિનો અંદાજ મૂકીએ તો અંદાજિત 2.5 લાખ મકાનોની જરૂરિયાત ઉપસ્થિત થાય. તો સ્લમ વિસ્તાર ને એ બધા જ વિસ્તારોને બાદ કરતાં 80% વસ્તી છે એ ભાડાના ઘરમાં અથવા ઘરના ઘરમાં રહેતી હોય એવી દહેશત છે, એવી શક્યતાઓ છે. ખાનગી ધોરણે તો અનેક બિલ્ડિંગો અને મકાનો બને છે, પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો જે 30 કે 40 લાખના મકાન નથી ખરીદી શકતા. બીજી તરફ આવાસના મકાનો બને છે, પરંતુ તેમાં ડ્રોન સિસ્ટમ હોવાથી અનેક જરૂરિયાતમંદ લોકોનું ઘરના ઘરનું સપનું અધૂરું રહી જાય છે. આ સાથે જ સેટિંગિયા લોકો તેમાં પણ ઘૂસી જતા હોવાના સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. ઘરનું ઘર હોવું એક દરેક નાગરિકનું પોતાનું એક સપનું હોય છે, પણ દુઃખની બાબત એ છે કે મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના જ્યારે મકાનો બનાવવામાં આવે છે અને એમાં ડ્રો સિસ્ટમ હોય છે. હવે જેના નસીબમાં હોય એને લાગે છે, અને અમુક એવા માણસો છે કે જે સેટિંગ કરી અને પોતે મકાનદાર 2-3 મકાનના માલિક હોવા છતાંય એમને મળે છે. ભાવનગરમાં બની રહ્યા છે 7500 આવાસ. આવાસના 4000 મકાનોની થઈ છે ફાળવણી. અનેક પરિવારોનું ઘરના ઘરનું સપનું થયું પૂર્ણ. ભાવનગર શહેરમાં સરકારી આવાસની સાથે સાથે અનેક સ્કીમો પણ હાલ બની રહી છે, પરંતુ આવાસમાં લોકોને પોતાના બજેટમાં મકાનો મળતા હોવાથી લોકો આવાસના મકાન માટે વધુ પ્રયાસો કરે છે. કારણ કે મકાન સસ્તા હોવાની સાથે સાથે સારી ગુણવત્તાવાળા પણ હોય છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે કુલ 7500 અંદાજિત મકાનો બનાવવાનો અત્યારે શરૂ છે, જેમાંથી અમે અત્યારે ઓલરેડી 1500 લગભગ 4000 મકાનોની સોંપણી કરી આપેલ છે, અને બાકીના જે મકાન છે એમાં 2464 મકાનો હાલમાં એકાદ મહિનામાં જ અમે સોંપણી કરવામાં આવનાર છે, અને એ સિવાયના બીજા 1500 મકાનો છે એ અમે આવતા 4 મહિનામાં પણ સોંપી આપવામાં આવશે. આમ તો રાજ્યભરમાં આવાસના મકાનો બની રહ્યા છે અને જરૂરિયાતમંદો સુધી તેનો લાભ પહોંચ્યો છે, તેવામાં ભાવનગરમાં સરકારી આવાસની સંખ્યામાં વધારો થાય હાલ લોકો તેવી માંગ કરી રહ્યા છે. નીતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર.